નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમતમાં વિભાજ્યતાની ચાવીઓમાં આગળ અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. આ પહેલાના વિડિયોમાં આપણે 2 ની ચાવી અને 3 ની ચાવીનો અભ્યાસ કરેલો હતો. જો એ વિડિયો તમે જોયો ન હોય તો આ વિડિયોના નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં તે વિડિયોની લિંક આપેલ છે. એ લિંકને ટચ કરવાથી 2 ની ચાવી અને 3 ની ચાવી તેનો અભ્યાસ થઈ શકશે. તો આપણે તેનું રિવિઝન કરી લઈએ. 2 ની ચાવીમાં શું હતું? તો કે એવી સંખ્યા કે જેમના એકમના સ્થાનમાં 0, 2, 4, 6 કે 8 હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય, એ 2 ની ચાવી હતી. ત્યારબાદ 3 ની ચાવી શું હતી? તો કે આપેલી જે સંખ્યા હોય તેમના દરેક અંકોનો સરવાળો કરવાનો. જો એ સરવાળાનો જવાબ 3નો અવયવી હોય અથવા તો 3નો ગુણ જ હોય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. આજે આપણે 4ની ચાવી, 5ની ચાવી અને 10ની ચાવીનો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં તો આપણે જોઈએ 4ની ચાવી શું છે. તો કે જે સંખ્યાના છેલ્લા 2 અંકો વડે બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે આખી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય. ઉદાહરણ જોશું એટલે આપણને ખ્યાલ આવશે. આપણને એક ઉદાહરણ અહીં લીધું છે, 572 572, એના છેલ્લા 2 અંક લેવાના. જમણી બાજુથીને છેલ્લા 2 અંક એટલે કે એકમ અને દશકનું સ્થાન જોવાનું. તો એકમના સ્થાને 2 છે અને દશકના સ્થાને 7 છે. આ બંને સંખ્યાઓ મળીને કઈ થઈ છે? 72, 72. હવે એ 72ને આપણે 72ને 4 વડે ભાગવાના. જો 72ને 4 વડે ભાગી શકાશે નિશેષ તો 572ને પણ 4 વડે નિશેષ ભાગી શકાશે. તો આપણે જોઈએ 72 ભાગ્યા 4 કેવી રીતે ભાગ ચાલશે. 4 એકા 4, 7માંથી 4 જાય તો 3, ઉપરથી ઉતાર્યા 2 અને 4 8 32, 2માંથી 2 જાય 0, 3માંથી 3 જાય તો 0. તો 72 ભાગ્યા 4 છે, જવાબ આવે છે 18 અને નિશેષ ભાગી શકાય છે. તો આખી સંખ્યા જે 572 એને પણ 4 વડે નિશેષ ભાગી શકાશે. જોઈએ 4 એકા 4, 5માંથી 4 જાય તો 1, ઉપરથી આવ્યા 7, ચોકે 16, 7માંથી 6 જાય તો 1, 1માંથી 1 જાય તો 0, ઉપરથી આવે 2 અને 4 તેરી 12, 2માંથી 2 જાય તો 0, 1માંથી 1 જાય તો 0. તો આમ 572ને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે. હવે આપણે ચાવીનું જે વિધાન છે એને જોઈએ કે જે સંખ્યાના છેલ્લા 2 અંકો વડે બનતી સંખ્યાને, છેલ્લા 2 અંક એટલે આ 72, એને 4 વડે નિશેષ ભાગી શકાણા તો આ પૂરી સંખ્યા છે જે 572 એને પણ આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ આપણે લીધેલ છે, સંખ્યા આપણને વાંચતા આવડવી જોઈએ. જો એમ ના આવડે ડાયરેક્ટ એકમ દશક જોઈ લેવાના. એકમ, દશક, 100, 1000, 10000 અને લાખ, એટલે કે 7,26,352. હવે એમાંથી આપણે છેલ્લા 2 અંકો, જમણી બાજુથી છેલ્લા 2 એટલે કે એકમ અને દશકનું સ્થાન. એકમ દશક હંમેશા જમણી બાજુથી ગણવાના. આ બાજુ છે એ જમણી બાજુ કહેવાય. તો એ બાજુના પહેલાં 2 અંક એટલે કોણ કોણ થાય? તો કે બગડો ને 5 એટલે 52 થાય. તો 52ને 4 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય. તો જોઈએ 4 એકા 4, 5માંથી 4 જાય તો 1, ઉપરથી આવ્યા 2, 4 તેરી 12, 13 ચોકુ 52 થાય. આપણને બધાને ખ્યાલ જ છે એટલે 52ને 4 વડે નિશેષ ભાગી શકાય છે. તો આપણને આપેલી જે સંખ્યા છે 7,26,352 એને પણ આપણે 4 વડે નિશેષ ભાગી શકીશું. જોઈએ 4 એકા 4, 7માંથી 4 જાય તો 3, ઉપરથી આવ્યા 2, 4 8 32, 2માંથી 2 જાય તો 0, 3માંથી 2 જાય તો 0, 3માંથી 3 જાય તો 0, ઉપરથી આવ્યા 6, 4 એકા 4, 6માંથી 4 જાય તો 2, ઉપરથી ઉતાર્યો તગડો, 4 5 20, 3 ના 3, 2માંથી 2 જાય તો 0, ઉપરથી આવ્યા 5, 4 8 32, 5માંથી 2 જાય તો 3, 3માંથી 3 જાય તો 0, ઉપરથી ઉતાર્યો બગડો, અને 4 8 32, 2માંથી 2 જાય તો 0, 3માંથી 3 જાય તો 0. આમ 7,26,352ને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે. કેમ કે એમના જે છેલ્લા 2 અંકો છે 52 એને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. અહીં આપણે બાજુમાં લખેલું છે જાતે ગણો, એ તમે તમારી નોટબુકમાં જાતે પ્રયત્ન કરજો, તમને આવડી જ જશે. 2 સંખ્યાઓ આપણે લીધેલ છે, 12,159. તો તેમાં તમે શું કરશો? તો કે 59ને ટ્રાય કરશો કે 4 વડે નિશેષ ભાગી શકાય છે. જો 59ને 4 વડે નિશેષ ભાગી શકાશે તો જે આખી સંખ્યા છે 12,159 એને પણ 4 વડે નિશેષ ભાગી શકાશે. અને બીજી આપણે સંખ્યા કઈ લીધેલી છે ગણીએ.
એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ ને કરોડ. તો ત્રણ કરોડ 17,00,095,072 72. એને આપણે ચાર વડે નિશેષ ભાગી શકીએ કે કેમ એ જાણવાનું છે. તો શું કરશો પહેલાં? તો કે 72ને ખાલી ચાર વડે ભાગવાનો પ્રયત્ન કરશો. જો 72 ને ચાર વડે નિશેષ ભાગી શકાશે તો 3,17,95,072 પણ ચાર વડે નિશેષ ભાગી શકાશે. ત્યારબાદ આગળ જોઈએ પાંચની ચાવી. તો પાંચની ચાવી તો એકદમ સરળ છે. શું છે એમાં? તો કે જે સંખ્યાના એકમના સ્થાનમાં શૂન્ય અથવા પાંચ હોય. કોણ હોય? શૂન્ય અથવા પાંચ હોય તો તેવી સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે. કેટલાક ઉદાહરણો લીધા છે આપણે. 945, તો 945નું એકમનું સ્થાન જમણી બાજુથી ને પહેલો અક્ષર, પહેલો અંક, એને શું કહેવાય? એકમનું સ્થાન. શું છે ત્યાં? પાંચ. તો આ સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાશે, એટલે કે શેષમાં કાંઈ બચશે નહીં. જોઈએ, પાંચ એકા પાંચ, નવમાંથી પાંચ જાય તો ચાર, ઉપરથી ઉતાર્યા ચાર, પાંચ અઠા ચાલીસ, ચારના ચાર, ચારમાંથી ચાર જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યા પાંચ, પાંચ નવા 45. પાંચમાંથી પાંચ ગયા તો શૂન્ય, ચારમાંથી ચાર ગયા તો શૂન્ય. આમ 945ને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે. ત્યારબાદ બીજું ઉદાહરણ કેટલા છે? 84,020. એકમ, દશક, સો, હજાર ને દસ હજાર. 84,020 એકમના સ્થાનમાં શું છે? શૂન્ય. તો એને પણ આપણે પાંચ વડે નિશેષ ભાગી શકીશું. જોઈએ, પાંચ એકા પાંચ, આઠમાંથી પાંચ ગયા તો ત્રણ, ઉપરથી ઉતાર્યા ચાર, પાંચ છોક ત્રીસ, ચારના ચાર, ત્રણમાંથી ત્રણ ગયા તો શૂન્ય, ઉપરથી આવ્યું શૂન્ય, પાંચ અઠા ચાલીસ, શૂન્ય શૂન્ય, ચારમાંથી ચાર ગયા તો શૂન્ય, ઉપરથી ઉતાર્યો બગડો. પણ પાંચના ટેબલમાં બે આવે નહીં એટલે ભાગ ચાલે નહીં. ખાસ સમજવા જેવું છે, ભાગ ચાલે નહીં તો ભાગફળમાં એક શૂન્ય લેવું પડે. ત્યારબાદ બીજી સંખ્યા પણ સાથે ઉતરશે શૂન્ય, એટલે 20 આવ્યા નીચે, એટલે 5 + 20, શૂન્યનું શૂન્ય, બેમાંથી બે જાય તો શૂન્ય. આમ 84,020ના એકમના સ્થાનમાં શૂન્ય હોવાથી તેને પણ પાંચ વડે નિશેષ ભાગી શકાય છે. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ જોઈએ. 5,525 એકમના સ્થાનમાં શું છે? પાંચ. તો આને પણ પાંચ વડે નિશેષ ભાગી શકાશે. પાંચ એકા પાંચ, પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યા પાંચ, પાંચ એકા પાંચ, પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યો બગડો. આને જેવો જ છે આ પણ ભાગાકાર, ઉપરથી ઉતાર્યો બગડો. તો પાંચના ટેબલમાં બે ના આવે, ભાગ ચાલે નહીં, એટલે પહેલાં એક ભાગફળમાં શૂન્ય લેવું પડે, પછી આ પાંચ પણ નીચે ઉતરે અને પછી ભાગ ચલાવવાનો. 5 × 5 = 25, પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય, બેમાંથી બે જાય તો શૂન્ય. આમ પાંચની ચાવી છે એ પણ એકદમ સરળ અને સમજાઈ જાય તેવી છે. અને આ વિડીયોની આ ભાગની આપણી છેલ્લી ચાવી કઈ છે? 10ની ચાવી. જે સંખ્યાના એકમના સ્થાન પર શૂન્ય હોય તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય છે. આપણી બેની ચાવી હતી એમાં પણ આવ્યું હતું કે એકમના સ્થાનમાં શૂન્ય હોય તો 2 વડે નિશેષ ભાગી શકાય. પાંચની ચાવી હતું એમાં પણ હતું કે જો એકમના સ્થાનમાં શૂન્ય હોય તો 5 વડે નિશેષ ભાગી શકાય. એવી રીતે 10ની ચાવીમાં એમ જ છે કે જો એકમના સ્થાનમાં માત્ર ને માત્ર શૂન્ય હોય, શૂન્ય સિવાય કાંઈ નહીં, તો એ સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. આપણે એમ કહી શકીએ કે જ્યારે એકમના સ્થાનમાં શૂન્ય હોય છે ત્યારે એ સંખ્યાને 2 વડે પણ નિશેષ ભાગી શકાય, 5 વડે પણ નિશેષ ભાગી શકાય અને 10 વડે પણ નિશેષ ભાગી શકાય. તો આપણે ઉદાહરણ જોઈએ. 6,420 એકમના સ્થાનમાં શૂન્ય છે માટે તેને 10થી નિશેષ ભાગી શકાશે. તો ભાગ શું ચલાવ્યો આપણે? 64 છે તો 10 × 6 = 60, 64થી નાની સંખ્યા 10ના પાડાની, 10 × 6 = 60, 4ના 4, 6માંથી 6 જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યા 2, 10 + 40, 2ના 2, 4માંથી 4 જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યું શૂન્ય, અને 10 × 2 = 20, 0નો 0, 2માંથી 2 જાય તો 0. આમ 6,420ને 10 વડે નિશેષ ભાગી શકાય છે. બીજું ઉદાહરણ જોઈએ. કેટલા છે? 89,400 એકમ, દશક, સો, હજાર ને દસ હજાર. 89,400 એકમના સ્થાનમાં શૂન્ય છે માટે 10 વડે નિશેષ ભાગી શકાશે. 89 એટલે 10ના પાળામાં 89થી નાની સંખ્યા હોય એનાથી ભાગ ચલાવવાનો. તો 10 × 8 = 80, 9 ના 9 અને ઉપરથી ઉતાર્યા 4, 10 × 9 = 90, 4 ના 4, 9માંથી 9 ગયા તો શૂન્ય, હવે ઉપરથી ઉતાર્યું શૂન્ય, 10 + 40, 0નું 0, 4માંથી 4 જાય તો શૂન્ય. હવે શેષમાં શૂન્ય છે અને ઉપરથી પણ આપણે શૂન્ય ઉતારીએ તો આપણે અહીંયા ભાગફળમાં પણ એક શૂન્ય લેવું પડે, એટલે કે 89,400 ભાગ્યા 10, તો એટલે કે 89,400ને આપણે 10 ભાગ કરીએ છીએ, એટલે કેટલા થઈ જાય? તો કે એક શૂન્ય આમ દાબી દઈએ આપણે એટલે આપણો જવાબ થઈ જાય 8,940.
તો આ વિડિયો છે એને તમે ધ્યાનથી ને સમજી લેજો તો જ તમને આગળના સ્વાધ્યાય છે એ સરળતાથી ને સમજાશે વધુ અભ્યાસ અને વધુ ચાવીઓ આપણે નેક્સ્ટ વિડિયોમાં અભ્યાસ કરીશું નમસ્તે જય હિન્દ જય ભારત